ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 માં યુનિટ નંબર 9 ઇંગ્લિશ માં વોટ આર થિંગ્સ કે આ શું છે તેના વિશે આપણે શીખવાનું છે. તો અહીંયા તમને ત્રણ વોચ આપેલી છે, એમાં લખ્યું છે કે વોટ આર થિંગ્સ કે આ શું છે, તો તમારે તેનો આન્સર છે નીચે આન્સર આપે છે કે ધીસ આર વોચિસ કે આ ઘડિયાળો છે. પછી છે વોટ આર ફોર કે આ પેલું શું છે, કે ધોઝ આર એપલ્સ કે પેલા સફરજન છે. વોટ આર ધીસ કે આ શું છે, ધીસ આર કેરોટ્સ કે આ પોપટ છે. વોટ આર ધોઝ કે પેલું શું છે, તો કે ધોઝ આર કેટ્સ કે પેલી બિલાડીઓ છે. અહીંયા તમને એકવચન અને બહુવચનના વાક્યો આપેલા હતા તે આપણે જોયા. પછી છે બહુવચનમાં વસ્તુ પક્ષી કે પ્રાણી વિશે જાણવા માટે વોટ સાથે ધીસ અથવા તો ધોઝનો ઉપયોગ થાય છે. કે બહુવચનમાં જ્યારે વસ્તુ they are
not કે ના તે હાથી નથી. They are cows કે તે ગાય છે. Are those umbrellas કે શું તે umbrella છે? તો કે yes they are કે હા તે umbrella છે. તેવી જ રીતે તમને અહીંયા ઘણા એવા ઉદાહરણો આપેલા છે કે જેના તમારે ચિત્રો જોવાના છે અને પ્રશ્નો આપેલા છે તેના તમારે જવાબ છે તે yes અથવા